અમદાવાદ શહેરના એક વિસ્તારની આ વાત છે. વરસતા વરસાદે રસ્તાની બાજુએ કિશોરી ચોધાર આંસુએ રડી રહી છે. મમ્મી મમ્મી બબડતીએ ચારે તરફ આશાભરી નજરે જોઈ રહી છે. એવામાં રસ્તેથી નીકળી રહેલા એક મહિલાનું ધ્યાન એના પર પડે છે. તે એને શાંત પાડવાનો પ્રયાસ કરે છે, પરંતુ ભયભીત કિશોરી વધુ કંઈ જણાવી નથી શકતી. છેવટે મહિલા તેને લઈને નજીકના પાલડી પોલીસ સ્ટેશને પહોંચે છે. પાલડી પોલીસ સ્ટેશનમાં સાદા ડ્રેસમાં હાજર પોલીસ કર્મચારી એ મહિલા જોડેથી આ બાળકીની આપવીતી જાણે છે. ત્યારબાદ પોલીસ કર્મચારી મહિલા કાઉન્સિલરને બોલાવે છે. મહિલા કાઉન્સિલર આવીને મળી આવેલ કિશોરી સાથે હુંફાળું વર્તન દાખવી પાલડી પોલીસ સ્ટેશનમાં બનેલ ચાઇલ્ડ ફ્રેન્ડલી રૂમમાં લઈ જાય છે. ગુજરાત પોલીસના ચાઇલ્ડ ફ્રેન્ડલી અભિગમથી તૈયાર થયેલા રૂમ જોઈને રડમસ થયેલ બાળકીના ચહેરા પર ખુશી છવાઈ જાય છે. અને ત્યારબાદ આ બાળકી રૂમમાં રહેલ અન્ય બાળકો જોડે હળીમળી જાય છે. આવા ખુશનુમા વાતાવરણમાં એ કાઉન્સિલર બાળકી જોડેથી એની આપવીતી જાણી લે છે. બાળકી જોડેથી મળેલી માહિતી કાઉન્સિલર પોલીસ સ્ટેશનના ફરજ પરના અધિકારીને આપે છે. મળેલ તમામ માહિતી પરથી પોલીસ અધિકારી તાબડતોબ ગુજરાત પોલીસની ખાસ મહિલાઓ માટે તૈયાર થઈ શી ટીમને ગુનેગારને પકડવા રવાના કરે છે. ગુજરાત પોલીસ હર હંમેશની જેમ ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી પોલીસ સ્ટેશનમાં હાજર કરે છે. ત્યાં રહેલ અધિકારી જરૂરી પૂછપરછ કરીને આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરે છે. દેશના બાળકોની સુખાકારી અને સુરક્ષા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગૃહમંત્રી અમિત શાહ હર હંમેશ ચિંતિત રહે છે. જેમના માર્ગદર્શન હેઠળ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની દોરવણીથી રાજ્યમાં એક નવતર પ્રયોગ થવા જઈ રહ્યો છે. આપણે ત્યાં બાળકને ડરાવવા તેને પોલીસની બીક બતાવવામાં આવે છે, એટલે બાળકોના મન પર પોલીસની એક નકારાત્મક છાપ પડી જાય છે. આ નેગેટિવ ઇમેજના લીધે જ્યારે બાળક પોલીસ સ્ટેશને પહોંચે છે ત્યારે ભય અનુભવે છે. બાળકોના મનમાંથી આ નેગેટિવ ઇમેજને ભૂંસવા ગુજરાત પોલીસે મા ફાઉન્ડેશન સંસ્થાના સહયોગથી એક નવી પહેલ કરી છે. દેશનું ભવિષ્ય એવા બાળકોની સુરક્ષિતા સુનિશ્ચિત કરવા આવા પાયલોટ પ્રોજેક્ટનું પાલડી પોલીસ સ્ટેશન ખાતે વર્ચ્યુઅલ લોકાર્પણ કરતા માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી